દરેક માતા પિતાએ વિચતા હોય કે તેમના બાળકો સારી રીતે ભણે, સારી નોકરી મેળવે, પરંતુ ગરીબ વર્ગના માતા પિતા તેમના બાળકોને સારું શિક્ષણ આપી શકતા નથી ને ત્યારે આવા બાળકો સારો અભ્યાસ કરી શકે અને આગળ વધી શકે તે માટે અમદાવાદની એક સંસ્થા છેલ્લા 10 વર્ષથી સક્રિય છે. એક ઓરડામાં અભ્યાસ કરી રહેલા આ બાળકો, જેઓ ગરીબ વર્ગના પરિવારના બાળકો છે, તેમના પરિવારની આર્થિક સ્થિતિ એટલી નબળી છે કે તેઓ ટ્યુશન લઈ શકતા નથી, ત્યારે આવા બાળકોને શ્વાસ નામની સંસ્થા દ્વારા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. અભ્યાસ કરીને આગળ વધવા ઈચ્છતા ગરીબ વર્ગના બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે અને તેઓ પોતાના ધ્યેય તરફ આગળ વધી શકે તે માટે આ શ્વાસ સંસ્થામાં તેમને વિનામૂલ્યે ભણાવવામાં આવે છે. આજ બધા છોકરા મ્યુનિસિપાલિટી સ્કૂલમાં જતા જ હોય અને એના સાથે આપણા સેન્ટર પર બી ભણવા આવતા હોય છે. એટલે ઘણી બધી વાર એવું થતું હોય કે 6ઠા 7માં પણ હોય પણ એ લોકોને આલ્ફાબેટ્સ કક્કો કંઈ જ ના આવડતું હોય. એટલે આપણા સેન્ટર પર એ લોકોને જ્યાંથી નહીં આવડતું હોય ત્યાંથી આપણે ભણાવવાનું ચાલુ કરતા હોઈએ છીએ અને એના જ માટે આપણે ટીચર્સ પણ રાખ્યા છે જે રોજે 2 કલાક ભણાવવા આવે છોકરાઓને. એટલે અત્યારે અમદાવાદમાં કુલ 8 થી 9 જગ્યા પર ભણાઈએ છીએ, થલતેજ, રામદેવનગર, માનવ મંદિર વગેરે જગ્યા પર, અને કુલ 650થી વધારે બાળકોને આપણે અત્યારે ભણાવીએ છીએ. શ્વાસ નામની સંસ્થાની શરૂઆત કિંજલ શાહે કરી હતી. કિંજલ પોતે જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારથી તેણે ગરીબ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં આ બાળકોની સંખ્યા 25 હતી, જે આજે 10 વર્ષ બાદ 600 કરતા પણ વધી ગઈ છે. ભણાવવાનું ચાલુ કર્યું, હું પણ એન્જિનિયરિંગ કરતી હતી ત્યારે મને એવું જ હતું કે એન્જિનિયરિંગમાં જ આગળ વધીશ કે એમાં જ કંઈક કરીશ, પણ જોબ કર્યા પછી રિયલાઇઝ કે આ જોબ તો કોઈ પણ કરી શકશે પણ આ બાળકોને જે ભણાવવાનું કામ છે કદાચ જ કોઈ કરી શકશે. અને ઓલરેડી અમે લોકો સાથે જોડાયેલા હતા 3 વર્ષથી અને અમે એ પણ જોયું કે એ લોકોને ભણાવીએ છીએ તો એ લોકો ઘણું બધું આગળ પણ વધે છે અને એ લોકોમાં પોટેન્શિયલ પણ છે, ખાલી કોઈ ડિરેક્શન આપવાવાળું નથી. એટલે અમે એ જોતું કે જો પ્રોપર ડિરેક્શન આ લોકોને આપણે બતાવી શકીએ તો એ લોકો 100% આપણી જેમ જ આગળ લાઈફમાં વધી શકે. સંસ્થામાં 4 વર્ષથી ભણું છું અને આ શ્વાસ સંસ્થા મને બહુ સપોર્ટ કરે છે. જ્યારે હું 10માની એક્ઝામ આપીને હું પાસ થઈ ગયો હતો ત્યારે પછી મારા પપ્પાએ મને ભણાવવાની ના પાડી દીધી, કેમ કે સજાનંદ સ્કૂલની ફીસ નથી ભરી શકતા હતા. ફિર પછી મેં કિંજલ મેમ જોડે વાત કરી, કિંજલ મેમ મારી ફીસ ભરવાનું કીધું, મેં ફીસ ભરે છે. હું અત્યારે SY માં છું અને સારું સપોર્ટ કરે છે સ્વાસ સંસ્થા. આજે અમદાવાદમાં આ સંસ્થા દ્વારા જુદી જુદી 8 બ્રાન્ચ ખોલીને બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેમાં ગુલબાઈ ટેકરા, શાહીબાગ, થલતેજ, HL કોલેજ, રામદેવનગર, મેમનગર એવા અલગ અલગ કેન્દ્ર બનાવીને 600થી વધુ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અહીં વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવે છે અને આ પ્રવૃત્તિમાં બાળકોના માતા પિતા અને દાતાઓનો પણ હવે સહકાર મળી રહ્યો છે. અમદાવાદથી અદિત પટેલનો અહેવાલ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.